तो तमाम पूर्व प्रधानों कमलम आवशे तेवा अत्यारे समाचार मळी रह्या छे। चूंटणी नहीं लड़वानी जे जाहेरात चार लोकोए करी, प्रदीपसिंह जाडेजा, भूपेन्द्र सिंह, त्यारबाद नितिन पटेल, विजय रूपाणी, आ चार गत सरकारना मोटा चेहरा, सीएम थी लईने डेप्युटी सीएम ने, शिक्षण प्रधान ने, गृह राज्य प्रधान, आ चारे लोकोए कही दीधुं छे के चूंटणी नथी लड़वाना ने। हवे ए चारे चार नेताओ कमलम आववाना छे। તેઓની સત્તાવાર જાહેરાતના અડધો કલાકની અંદર આ સમાચાર મળી રહ્યા છે કે તેઓ કમલમ પોતે આવશે અત્યારે। અને જો કે નીતિનભાઈએ હમણાં જે વાત કરી ટીવી 9 સાથે, તેમાં તેઓએ કહ્યું કે સ્વેચ્છાએ તેઓએ આ આ નિર્ણય લીધો છે અને પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળે તે પહેલા નિર્ણય લીધો છે। એટલે ક્યાંય કોઈ જગ્યાએ આરસી ફળદુ પણ નહીં લડે ચૂંટણી। એટલે કે ગત સરકારના આ પાંચમા મિનિસ્ટર કે જેઓ અત્યારે જાહેરાત કરી રહ્યા છે કે તેઓ પણ ચૂંટણી નહીં લડે। જી અજયભાઈ, અક્ષય હું તમને કહું કે આરસી, અક્ષય હું તમને કહું કે હજુ તો કૌશિક પટેલના નામની પણ જાહેરાત થશે, કૌશિક પટેલના નામની પણ જાહેરાત થશે, કારણ કે કૌશિક પટેલે પણ અગાઉ સંકેત આપ્યો હતો કે ના દુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી। પણ કૌશિક પટેલ શું છે, સંગઠનના વ્યક્તિ છે, એટલે એમને એક સેન્સ આવી ગઈ હતી કે ટિકિટ નથી મળવાની, એટલે એ માનભેર નીકળી ગયા હરીફાઈમાંથી, એટલે કૌશિકભાઈ પણ ચૂંટણી નહીં લડે। મને એવું લાગે છે કે સૌરભ પટેલનું નામ પણ આ યાદીમાં આવશે, સૌરભ પટેલનું નામ પણ આ યાદીમાં આવશે। અને હજુ તમે રાતના 12 વાગ્યા સુધી રાહ જોશો તો કમસે કમ બીજા 1 ડઝન નામો જે છે એ સ્વેચ્છાએ પોતે ટિકિટ નથી લેવા માંગતા અથવા તો ચૂંટણી નથી લડવા માંગતા એવી જાહેરાત થશે। ત્યારબાદ 75થી ઉપરની વ્યક્તિઓ જે છે એ લોકોના નામની પણ જાહેરાત થશે। અને અત્યારનું જે પ્રધાનમંડળ છે એ પ્રધાનમંડળમાંથી પણ કેટલાક ચહેરાઓની બાદ બાકી થાય એવી શક્યતા છે। જી બિલકુલ, તો આ ચર્ચાને આગળ પણ વધારીશું। જે ખબર છે, જે સમાચાર છે તે સતત આવી રહ્યા છે, એટલે સમાચાર તો આપને બતાવીશું સાથે એનાલિસિસ પણ કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો।